વરસાદમાં ખેડૂતોની દશા બેઠી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે અનેક ખેતરોમાં લહેરાતા પાકને વરસાદી પાણીએ બાળી નાખવાનું કામ કર્યું ત્યારે આ તો હતું કુદરતી આફત પરંતુ સરકારે આ પરિસ્થિતિ વચ્ચે જોરશોરથી ખેડૂતોને સહાય આપવાની મસ મોટી જાહેરાત કરી છે પરંતુ ખેડૂત સુધી તે પહોંચી નથી ત્યારે જૂનાગઢના માળિયા તાલુકાના એક ખેડૂતે ભારે હૈયે તેના ખેતરમાં આગ ચાંપી દીધી શું છે આ સમગ્ર મામલો આવો જોઈએ એક તરફ સરકાર ખેડૂતોને સહાયની વાતો કરે છે અને બીજી બાજુ જે ખેડૂતોને નુકસાની ગઈ છે તેમને સહાય મળશે તેમના ખેતરોના સર્વે થશે તેવી રાહત જોઈ જોઈને આખરે તેઓને નિરાશા સાંભળી રહી છે ત્યારે વાત છે જૂનાગઢના માળિયા તાલુકાના ધરા ગામમાં ખેડૂત લક્ષ્મણભાઈ સિસોદિયાની કે જેમને નિષ્ફળ ગયેલા પાકને ખેતરમાંથી કાઢવાની મજૂરી પરવડે તેમ ન હોવાથી ખેતરમાં આગ લગાવી દીધી હતી

આજે અમે આખું ખેતર હરગાવીએ આ કંઈ હળગાવવામાં અમારાથી આની મજૂરી થાય એમ નથી તો આને હરગાવી દઈએ અમે ને આમાં કાળે હરગાવવું ચાલુ છે ને આખા આખું ખેતર હરગાવી દીધું ત્રે ત્રે વીઘાનું આમાં એક પણ ડોડવો ખાવાનોય નથી જ્યાં બી મગફળીનો લીલો પાક લહેરાતો હતો ત્યાં ભારે વરસાદે વિનાશ વેરતા ખેડૂતોએ આગ લગાવતા ચારે તરફ આગ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા ખેતરમાં આગ લગાડવા માટે ભારે હૈયે અગ્નિને પ્રગટાવી રહેલા ખેડૂતે કહ્યું હતું કે આજે અમારે રડવાનો વારો આવ્યો છે ખેતરમાં આગ લગાડવા સિવાય કોઈ ઉકેલ નથી સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદ નહીં કરે તો આવનારા દિવસો જગતના તાત માટે ભારે મુશ્કેલ છે આજે અમારો બહુ રડવાનો વારો આવેલો છે ભાઈ આમાં અમે બહુ નિષ્ફળ ગયા છે કુદરત અમારી ઉપર કોઈ પણ બરાબર અમારી મગફળી ત્રીસ વીઘાની નિષ્ફળ ગઈ આજે સારો પણ નથી એમાં સારો એવો છે કે તમે ઢોરને ખવડાવો તો ઢોર માંદું પડે એવું છે હાવ ફેલ ગયેલ છે કોઈ પણ જાતની વળતર મળે એમ નથી બે બે લાખના ખર્ચા કરવા છતાં હાથ હાથ આઠ આઠ લાખના પાક ગુમાવેલા છે મેં અને જો સરકાર અમારા જોઈ ને સરકાર કોઈ પણ સહાય કરે તો આમાં નિર્ભર થાય એમ છે બાકી અમારો એક દી મરવાનો વારો આવે એવું છે જૂનાગઢ જિલ્લામાં એકસો પચાસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લામાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ છે પરંતુ તંત્ર દ્વારા હજુ પણ સર્વે કરવામાં કોઈ તસ્દી લેવામાં આવી નથી અહીં સુધી કોઈ અધિકારી અને કર્મચારીઓ પણ પહોંચ્યા નથી ત્યારે બીજી બાજુ મજબૂર ખેડૂતો ખેતરમાં આગ લગાડીને જમીને પણ નુકસાન પહોંચાડવા માટે મજબૂર બન્યા છે દેવકાંત ભુવા નર્મા ન્યૂઝ જૂનાગઢ તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની ભરપૂર આવક ઉપરવાસમાંથી થઈ છે